નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ વિશ્વ તરફ પ્રયાણ આગળના વિડીયોમાં આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો વિશે માહિતી આપી બીજા વિશ્વયુદ્ધના કેટલાક ખરાબ પરિણામોને ધ્યાનમાં રાખી અને યુદ્ધના અંતે એક વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા માટે એક સંસ્થા સ્થાપવાનો નક્કી કર્યો તો પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર પણ કેટલાક ખરાબ પરિણામોને ધ્યાનમાં રાખી અને વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા માટે એક સંસ્થા સ્થાપી આ સંસ્થાનું નામ હતું સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પોતાના કેટલાક હેતુઓ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયું જેને કારણે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું તો ફરી એક વખત બીજા વિશ્વયુદ્ધના અંતનેમ ભાગમાં ફરી એક વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાના હેતુસર એક સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું જે સંસ્થાનું નામ છે સંયુક્ત રાષ્ટ્ર યુએન યુનાઇટેડ નેશન્સ આપણો આ વિડીયોમાં સવાલ બને છે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવે જવાબમાં આવશે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતા જગતમાં ફરી એક વખત શાંતિ સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ ના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી તો આ સંસ્થા સ્થાપવાનો હેતુ એક જ હતો કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે ફરી એક વખત શાંતિ સલામતી અને સહઅસ્તિત્વ સહઅસ્તિત્વ એટલે દરેક એકબીજા દેશોને મદદ કરવી તો આવા હેતુથી એક સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું જેનું નામ છે સંયુક્ત રાષ્ટ્ર તો આ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી ચોવીસ ઓક્ટોબર 1945 ના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ 24 ઓક્ટોબર 1945 ના દિવસે અને આ યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં રાખવામાં આવ્યું તો મુખ્ય કાર્યાલય ન્યૂયોર્ક માં રાખવામાં આવ્યું 24 ઓક્ટોબર નો દિવસ યુએન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે અને જે દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થાય યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી એને વિશ્વભરની અંદર ઉજવણી કરવામાં આવે છે યુએન દિવસ તો વિશ્વભરમાં ઉજવવામાં આવે છે હાલમાં આ યુએન સંયુક્ત રાષ્ટ્રમાં કેટલા રાષ્ટ્રો સભ્ય તરીકે જોડાયેલા છે તો આ સંયુક્ત રાષ્ટ્રમાં કુલ એકસો ને ત્રાણું જેટલા દેશો સભ્ય બનેલા છે તો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો કેટલા તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે માનવ સ્વાતંત્ર શાંતિ અને સલામતીના હેતુસર અમેરિકાના પ્રમુખ રિઝવેલ્ટ મહત્વની ચાર સ્વતંત્રની ઘોષણા કરી સંયુક્ત રાષ્ટ્રની ની સ્થાપના કરવાની હતી ત્યારે માનવીને સ્વતંત્રતા મળે એટલે કે માનવ સ્વાતંત્ર માટે શાંતિ અને સલામતી જળવાય રહે એ શાંતિ અને સલામતીના હેતુસર અમેરિકાના પ્રમુખ હેતુસરના રૂઝવેલ્ટે મહત્વની ચાર સ્વતંત્રતાની ઘોષણા કરી તો આ સ્થાપના કરવા માટે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે ચાર સ્વતંત્રતાની રજૂઆત કરેલી છે તો એ કઈ ચાર સ્વતંત્રતા છે એની પહેલા માહિતી રજૂ કરીએ પહેલી સ્વતંત્રતા છે વિચાર અને વાણી સ્વતંત્ર દરેક લોકો પોતાના વિચારોમાં સ્વતંત્ર છે દરેક લોકો પોતાની વાણી બોલવામાં સ્વતંત્ર છે એટલે પહેલી સ્વતંત્રતા એને આપી વિચાર અને વાણીની સ્વતંત્રતા બીજી સ્વતંત્રતા આવે છે ધાર્મિક સ્વતંત્રતા દરેક લોકો પોતપોતાનો ધર્મ પાળવામાં સ્વતંત્ર છે એટલે બીજી સ્વતંત્રતા આપેલી ધાર્મિક સ્વતંત્રતા ત્રીજી છે આર્થિક સ્વતંત્ર નાણાકીય બાબતમાં સ્વતંત્રતા દરેક વ્યક્તિ પોતાની રીતે ધંધો બિઝનેસ કરી અને આવક મેળવી શકે અને ચોથી છે ભયમાંથી મુક્તિ કોઈ પણ પ્રકારનો ડર રાખવાનો નહીં તમામ પ્રકારના ભયમાંથી સ્વતંત્રતા વગેરે અધિકારોનો સમાવેશ કર્યો તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે પ્રમુખ રૂઝવેલ્ટે મહત્વની ચાર સ્વતંત્રતા આપેલી પહેલી છે વિચાર અને વાણી સ્વતંત્ર ધાર્મિક સ્વાતંત્ર આર્થિક સ્વતંત્ર અને ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ થાય છે પ્રમુખ રુઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ એફડી રુઝવેલ્ટ અને વિન્સટ ચર્ચિલ એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર આઠ મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું હવે અમેરિકાના પ્રમુખ એફડી રૂઝવેલ્ટ અને બ્રિટન એટલે ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સટ ચર્ચિલે એટલેન્ટિક મહાસાગરમાં એક જહાજ એક વહાણમાં બેસી અને આઠ મુદ્દાઓ તૈયાર કર્યા અને આ આઠ મુદ્દાઓનું એમણે એક ખતપત્ર તૈયાર કર્યું એટલે એમણે એક કાચી રજૂઆત તૈયાર કરી અને જે એટલાન્ટિક મહાસાગર પર તૈયાર થયું હોવાથી એને નામ આપવામાં આવ્યું એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવ્યું તો આ એટલાન્ટિક ખતપત્રમાં ટોટલ આઠ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવેલી છે આ એટલાન્ટિક ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી હવે ખતપત્રમાં કેટલીક માહિતીઓ લખવામાં આવેલી છે કે દરેક દેશની જે સ્વતંત્રતા છે એ દરેક દેશનું જે સ્વાતંત્ર્ય છે એને જાળવવું દરેક દેશના સાર્વભૌમત્વની જાળવણી કરવી દરેક દેશ પોતપોતાની રીતે સ્વતંત્ર છે તો એના એ સાર્વભૌમત્વને જાળવવું શાંતિ અને સલામતી જાળવવી દરેક દેશમાં તથા સામાજિક અને આર્થિક કલ્યાણ કરવું દરેક દેશનું સામાજિક અને આર્થિક કલ્યાણ થાય એવી બાબતો પણ સ્વીકારવામાં આવી અને છેલ્લે નિહશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ થતો હતો કોઈ પણ દેશોએ ક્યારેય પણ શસ્ત્રનો પ્રયોગ કરવો નહીં શસ્ત્રનો ઉપયોગ કરવો નહીં એટલે સંપૂર્ણ વિશ્વમાં દેશ વિશ્વના દરેક દેશોમાં સંપૂર્ણ નિહ શસ્ત્રીકરણની નીતિ અપનાવવી તો આ બાબતોનો સમાવેશ થતો હતો તો એટલેન્ટિક ખતપત્રમાં કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો તો દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી શાંતિ અને સલામતી તથા સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિહ શસ્ત્રિકરણની બાબતોનો સમાવેશ થયો હતો ઓક્ટોબર ઓગણીસો માં બ્રિટન અમેરિકા રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો નામના પ્રદેશમાં ભેગા થયા હતા 1943 ઓક્ટોબર મહિનામાં બ્રિટન એટલે ઇંગ્લેન્ડ અમેરિકા રશિયા અને ચીન આ ચાર દેશોના વિદેશ પ્રધાનો મોસ્કો ખાતે ભેગા થયા અને ત્યાં પણ વિશ્વ શાંતિ માટેના પ્રયત્ન થયા તો વિશ્વ શાંતિ માટે આ ચાર દેશો ભેગા થયા અને મોસ્કોમાં ભેગા થયા હોવાથી તેને મોસ્કો જાહેરાત તરીકે ઓળખવામાં આવે છે તો ઓક્ટોબર ઓગણીસો તેતાલીસમાં બ્રિટન અમેરિકા રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા અને જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ નવેમ્બર નામના પ્રદેશમાં ત્રણ માંધાતાઓની પરિષદ મળે એટલે મુખ્ય ત્રણ દેશોની પરિષદ મળે તો નવેમ્બર ઓગણીસો તેતાલીસ તેહરાન પણ ત્રણ દેશોની સભા ભરાય સપ્ટેમ્બર ઓગણીસો ને ચુમ્માલીસમાં વોશિંગ્ટન ખાતે અમેરિકાના વોશિંગ્ટન ખાતે સપ્ટેમ્બર ઓગણીસ સોને ચુમ્માલીસમાં પચાસ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું તો આ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર ક્યારે તૈયાર કરવામાં આવ્યું સપ્ટેમ્બર ઓગણીસો ને ચુમ્માલીસમાં કયા સ્થળે રજ તૈયાર થયું વોશિંગ્ટનમાં

તૈયાર થયું એક પર સહી કરી અને હસ્તાક્ષર કર્યા અને ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ એકાવન સભ્ય દેશો દ્વારા એમ કહેવાય કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી તો ફરી એક વખત જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી ચોવીસ ઓક્ટોબર 1945 ના રોજ આમ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની નિષ્ફળતાને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી જગતમાં વિશ્વ શાંતિ સ્થપાય એ માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાનો ઉદય થયો આ વખતે એવું હતું કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થવું ન જોઈએ એ પ્રમાણેની સંસ્થા બનવી જોઈએ અને આ સંસ્થાને સફળ બનાવવાની હતી તેથી કહેવાય છે કે રાષ્ટ્રસંઘનો અંત આવ્યો છે ઘણું જીવો સંયુક્ત રાષ્ટ્રો રાષ્ટ્રસંઘનો અંત આવ્યો તેથી કહેવાય કે હવે સંયુક્ત રાષ્ટ્ર છે એ વધારે જીવે તો આ રીતે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી બીજા વિશ્વયુદ્ધના અંતે ફરી વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાના હેતુસર સંયુક્ત રાષ્ટ્ર યુએન યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી તો ફરી એક વખત જોઈ લઈએ કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં જગતમાં ફરી એક વખત શાંતિ સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ તેનું મુખ્ય કાર્યાલય ન્યૂયોર્કમાં છે ચોવીસ ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે હાલ સંયુક્ત રાષ્ટ્રમાં 193 ત્રાણું સભ્ય રાષ્ટ્રો એટલે કે સભ્ય દેશો છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે માનવ સ્વાતંત્ર શાંતિ અને સલામતીના હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે મહત્વની ચાર સ્વતંત્રતાની ઘોષણા કરી વિચાર અને વાણી સ્વાતંત્ર્ય ધાર્મિક સ્વાતંત્ર આર્થિક સ્વાતંત્ર્ય અને ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ થાય છે પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર આઠ મુદ્દાઓનો ખતપત્ર તૈયાર જે પછીથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું હતું આ એટલાન્ટિક ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી શાંતિ અને સલામતી તથા સામાજિક અને આર્થિક કલ્યાણ અને નેહ શસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ થયો હતો ઓક્ટોબર ઓગણીસો માં બ્રિટન અમેરિકા રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો નામના પ્રદેશમાં ભેગા થયા જેથી તેને મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ નવેમ્બર ઓગણીસો તેતાલીસમાં તેહેરાનમાં ત્રણ માંધાતાઓની પરિષદ સભા મળી સપ્ટેમ્બર ઓગણીસો ને માં વોશિંગ્ટન ખાતે પચાસ રાષ્ટ્રના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના ના રોજ એકાવન સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી આમ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ભલે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો એના લીધે બીજું વિશ્વયુદ્ધ થયું અને ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ પછી જગતમાં વિશ્વ શાંતિ સ્થાપવા માટે ફરી એક આંતરરાષ્ટ્રીય સંસ્થાનો ઉદય થયો જેને નામ આપ્યું સંયુક્ત રાષ્ટ્ર તેથી કહેવાય છે કે રાષ્ટ્રસંઘનો અંત આવ્યો પરંતુ ઘણું જીવો સંયુક્ત રાષ્ટ્ર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવો સવાલ પૂછવામાં આવે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે કરવામાં આવે તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને ના રોજ કેટલા દેશો સભ્ય તરીકે ત્યારે હતા તો એકાવન સભ્ય દેશો હાલમાં કેટલા સભ્ય દેશો છે તો એકસો ને ત્રાણું સભ્ય દેશો છે અને ત્યારબાદ વાત કરીએ તો આ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ભલે નિષ્ફળ ગયું પરંતુ બીજા વિશ્વયુદ્ધના અંતે સંયુક્ત રાષ્ટ્ર સફળ થયું જેને કારણે આજે પણ વિશ્વમાં શાંતિ સલામતી છે અને ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી એનું કારણ છે કે સંયુક્ત રાષ્ટ્ર મજબૂત બની અને કાર્ય કરી રહ્યું છે એટલે